લોકસભા ચૂંટણીમાં ગુજરાતની આદિવાસી વસ્તી ધરાવતી બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર છે અહીં ભારતીય જનતા પાર્ટીના કિલ્લાને ભેદવા માટે બંને પક્ષોએ ગઠબંધન કર્યું છે જોકે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સત્તા પર રહેલા ભાજપને આ વિસ્તારમાં પકડ મજબૂત છે ગુજરાતી તમામ છવ્વીસ લોકસભા બેઠક પર સાતમી મે ચૂંટણી યોજાવાની છે જેમાંથી દાહોદ છોટાઉદેપુર બારડોલી વલસાડ અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે અનામત છે જ્યારે ભરૂચ સામાન્ય શ્રેણીની બેઠક છે જોકે અહીં મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે આપે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવતા ડેડિયાપાડા જે અનુસૂચિત જનજાતિની છે વિધાનસભા બેઠક પર જીત મેળવીને આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત કરવાના સંકેતો આપ્યા હતા ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારો પર ક્યારેક કોંગ્રેસ તો દબદબો રહેતો હતો અને પાર્ટીએ તેમના નવેસર તેમના પર નવેસરથી ધ્યાન આપ્યું છે ગયા મહિને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયાત્રા આ લોકસભા બેઠક અંતર્ગત આવતા વિસ્તારમાંથી પસાર થઈ હતી કોંગ્રેસે ગઈ વિધાનસભા ચૂંટણીમાં પોતાની કારમી હારમાંથી પાઠ લીધો છે જ્યારે આદિવાસી વિસ્તારમાં ભાજપ વિરોધી મત આપ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં વિભાજીત થઈ ગયા હતા કોંગ્રેસે વિપક્ષી દળના ગઠબંધન ઇન્ડી હેઠળ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતા પક્ષ સાથે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે કોંગ્રેસે બેઠકોની વહેંચણી હેઠળ આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક આપી છે ભરૂચ જનરલ બેઠક હોવા છતાં ભાજપની સાથે સાથે ઇન્ડી ગઠબંધનને આદિવાસીને આદિવાસીને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે અહીં ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવાનો મુકાબલો આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે છે વિપક્ષી ગઠબંધન આદિવાસી વિસ્તારમાં પોતાનું ખાતું ખોલવા માટે મહેનત કરી રહ્યું છે ઇન્ડી ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકનો ઉમેદવાર ચૈતર વસાવા ભાજપના મનસુખ વસાવાને ટક્કર આપી શકે છે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક આદિવાસી નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે ગઈ વિધાનસભા ચૂંટણી પહેલા વરિષ્ઠ આદિવાસી નેતાને છોટાઉદેપુરના દસ વખત ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને તેમના પુત્ર રાજેન્દ્રસિંહ ભાજપમાં સામેલ થયા હતા તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં સામેલ થયા પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવાએ પણ ગયા મહિને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે ભાજપે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક પર જીત મેળવી હતી કોંગ્રેસના વલસાડ અનુસૂચિત જનજાતિ ઉમેદવાર અનંત પટેલે કહ્યું કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના મતને ભેગા કરીએ તો અમે ઓગણસાઠ બેઠક પર ભાજપ કરતા આગળતા આ વખતે ગઠબંધનને કારણે અમે ચાર એસટી અનામત બેઠક પર ભારે અંતરથી જીતીશું એવો દાવો કર્યો હતો